निश्चित त्या नमस्कार, आप जो रहा न्यूज एट फाइव, आपनी साथे हूँ छु झरणा। सूरत में बाड़की दुष्कर्म हत्या केस में आरोपी दोषी ठहरो छे। सूरत कोर्टे आरोपी सुजीत साकेत ने दोषी ठेरव्यो छे। सूरत कोर्ट 29 डिसेम्बरे दोषित ने सजा संभळावशे। हजीरामां बाळकी साथे दुष्कर्म बाद हत्या थई हती। 27 वर्षीय आरोपी सुजीत साकेतनी थई हती धरपकड़। आरोपी सुजीत साकेत मूळ मध्यप्रदेश रहेवासी छे। 30 एप्रिल 2021 हजीरामां बनाव बन्यो हतो, जेमां 5 वर्षनी बाळकी साथे दुष्कर्म बाद तेनी हत्या कराई हती। चॉकलेट खवड़ावानी लालचे बाळकी ने उठावी गयो हतो हत्यारो। अत्यार सुधीमां 26 साक्षीओनी कोर्टे तपास करी हती। कोर्ट में 53 दस्तावेजी पुरावा पण रजू कराया हता। हजीरा पोलीस स्टेशन खाते अगाउ 30 एप्रिल रोज जे नानी बाळकी उपर बलात्कार सृष्टिक्रम विरुद्धनु कृत्य कर्यु अने त्यार पछी तेनु खून करी देवामां आव्यो तेवा केसमां सूरतना एडिशनल सेशन जज श्री पी एस काला साहेबे आरोपी सुजीत ने इंडियन पिनल कोड की कलम 300 ए 376 बधा गुना में कसूरवार ठेरवो छे। आ उपरांत आ आरोपीए हालनी जे बाळकी साथे दुष्कर्म कर्यु ए पहला थोड़ा दिवस पहला एक बीजी बाळकी साथे पण आवो प्रयास करेलो अने एमां ए बाळकीए एने ईंट मारी दीधी अने पोतानो स्व बचाव करेलो हतो तेवा गुनामां पण आरोपी ने इंडियन पिनल कोड की कलम 354 हेठळ कसूरवार ठेरवो छे। મહાનગરપાલિકાએ દરેક શહેરનું વિકાસ એન્જિન ગણાય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વિકાસ એન્જિનમાં નાણાંરૂપી ઇંધણ ખૂટવા લાગતા શાસકોમાં ભારે ચિંતા પ્રસરી છે। નાણાંભીડ એટલી હદ સુધી થઈ રહી છે કે હવે આવતા વર્ષે કર્મચારીઓના પગારના પણ વાંધા પડી જાય તેવી દહેશત દેખાઈ રહી છે। વર્ષ 2021-22ના બજેટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી અને હવે જમીનો વેચી નાણાં ઊભા કરવા જ પડશે તેવું સૂચન ભારપૂર્વક કર્યું છે। દર વર્ષે ડિસેમ્બરમાં નાણાકીય બજેટની સમીક્ષા બેઠક યોજાતી હોય છે, જેમાં અત્યાર સુધીમાં 8 જેટલી સમીક્ષા બેઠકો યોજાઈ ચૂકી છે, જેમાં બજેટની સમીક્ષા મુજબ 2021-22નું કુલ 2229 કરોડનું બજેટ છે, જે વર્ષ પૂરું થવાના અંતે એટલે કે માર્ચ 2022માં માંડ 1200 કરોડે પહોંચશે। મનપાની તિજોરી પર હવે શાસક વિપક્ષ આક્ષેપબાજીઓ કરી રહ્યા છે, તો શાસક પક્ષ પણ નાણાં ભીડની વાતને સ્વીકારે છે। રાજકોટની અબજો કરોડો રૂપિયાની જમીન વેચવા કાઢી છે, પણ એ જમીન વેચ્યા પછી આ લોકો શું કરવા માગે છે એ પણ સમજાતું નથી। અને રાજકોટની જમીનો વેચે અને આ લોકોને ઓફિસોમાં પણ ઠંડા સાયે બેસી રહ્યું છે। કોર્પોરેશનની માલિકીના જે પ્લોટો રહેતા હોય છે અને એ કદાચ માનો કે જે પ્લોટનું વેચાણ થતા હોય છે ત્યારે એનાથી લઈને કોર્પોરેશનની એક નવી આવક મળતી હોય છે અને આવક છે એ પણ કોર્પોરેશનના રાજકોટના લોકોના વિકાસ કામ માટે પાછળ ખર્ચતા હોય છે। અત્યાર સુધીમાં કોઈ કર્મચારીઓનો પગાર અટક્યો નથી અને આગામી દિવસોમાં પગાર અટકવામાં પણ નહીં દેવામાં આવે, સાથે વિકાસના કામોમાં પણ કોઈ બ્રેક લાગવામાં નહીં આવે। બોટાદમાં ફાયર વિભાગે ફાયર સેફટી વગરની ઇમારતોને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે। નગરપાલિકા વિસ્તારમાં આવતી હાઈરાઇઝ બિલ્ડિંગ, હોસ્પિટલ, શાળા અને કોલેજ સહિત આશરે 174 ઇમારતોને 10 દિવસમાં ફાયર સેફટીના સાધનો લગાડવા નોટિસ આપવામાં આવી છે। જો કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ફાયર વિભાગ હાઈકોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી હાથ ધરશે। જે પહેલો અમે સર્વે કર્યો છે એમાં કુલ 312 બિલ્ડિંગનું અમારી આગળ લિસ્ટ છે, એમાં 174 જેવી બિલ્ડિંગ જે છે એની અંદર ફાયર સેફટી સિસ્ટમ કરવાની અને ફાયર એનઓસી મેળવી લેવાની રહેશે। જે પૈકી એમાં હોસ્પિટલો, સ્કૂલોમાં અત્યારે લગભગ 80-90% ફાયર સેફટી સિસ્ટમ થઈ ગઈ